નમસ્તે બાળકો, હવે આપણે મોટી સંખ્યા, નાની સંખ્યા, પછીની સંખ્યા, પહેલાની સંખ્યા અને વચ્ચેની સંખ્યા જોઈશું. મોટી સંખ્યા પર ગોળ કરો. આપણે જેલા પહેલા જે સંખ્યા બોલીએ એ બે, જે પહેલી બોલીએ એ નાની કહેવાય અને પાછળની બોલીએ બે ત્રણ એ મોટી કહેવાય. એ રીતે જે પહેલા બોલાય એ નાની કહેવાય અને પાછળ બોલાય એ મોટી કહેવાય. તો મોટી સંખ્યા પર ગોળ કરો. એકવીસ આપેલા છે અને સત્યાવીસ આપેલા છે. બગડ એકડ એકવીસ, બગડ સાત સત્યાવીસ. તો આપણે કઈ બોલી સંખ્યા પાછળ આવે એ મોટી કહેવાય. એકવીસ, બાવીસ, ત્રેવીસ, ચોવીસ, પચીસ, છવ્વીસ ને સત્યાવીસ. તો છેલ્લે આવી એકવીસ કરતા કેવી કહેવાય? મોટી. એટલે જે કીધું હોય ચિહ્ન અહીંયા ગોળનું કીધું તો આપણે ગોળ કરવાનું. હવે બગડ છગડ છવ્વીસ અને બે બગડા બાવીસ. તો આપણે કઈ સંખ્યા આવે મોટી? બગડ છગડ છવ્વીસ પર ગોળ કરવાનું. બગડ છગડ ચોવીસ અને બગડ આઠડ અઠ્યાવીસ. તો કઈ સંખ્યા મોટી હોય બંને માંથી? બગડ આઠડ અઠ્યાવીસ, એના પર ગોળ કરી. તગડે મીંડુ ત્રીસ અને બગડ એકર એકવીસ. તો તગડે મીંડુ ત્રીસ મોટી સંખ્યા. નાની સંખ્યા પર ત્રિકોણ કરો. નાની સંખ્યા ઉપર શું કરવાનું કીધું છે? અહીંયા ત્રિકોણ કરવાનું કીધું. ત્રિકોણ કીધું હોય તો આપણે ત્રિકોણ જ કરવાનું. બાવીસ, બે બગડા બાવીસ અને બગડ છગડ છવ્વીસ. તો કઈ સંખ્યા નાની? બે બગડા બાવીસ. કઈ સંખ્યા નાની? બે બગડા બાવીસ. બગડ પાંચ પચીસ ને બગડ અગડ ત્રેવીસ. તો આમાંથી કઈ સંખ્યા નાની? બગડ અગડ ત્રેવીસ. કઈ સંખ્યા નાની? બગડ અગડ ત્રેવીસ. બગડ અગડ ત્રેવીસ અને બગડ નવ્વણ ઓગણત્રીસ. તો કઈ સંખ્યા નાની? બગડ અગડ ત્રેવીસ પર ત્રિકોણ કરવાનું. તગડે મીંડુ ત્રીસ અને બગડ ચોગડ ચોવીસ. તો તગડે મીંડુ ત્રીસ ને બગડ ચોગડ ચોવીસ માંથી કઈ સંખ્યા નાની? બગડ ચોગડ ચોવીસ. એની પર આપણે શું કરવાનું? ત્રિકોણ. શું કરવાનું? ત્રિકોણ. હવે તરત પછીની સંખ્યા લખો. તો અહીંયા બગડ ચોગડ ચોવીસ આપેલા છે તો આપણે બોલીએ એકવીસ, બાવીસ, ત્રેવીસ, ચોવીસ. એના પછી તરત કઈ સંખ્યા આવે? પચીસ. તો બગડ પાંચ પચીસ. હવે અહીંયા બગડ સાત સત્યાવીસ. એના પછી કઈ આવે? બગડ આઠ અઠ્યાવીસ. બગડ નવ ઓગણત્રીસ પછી કઈ આવે? તગડે મીંડુ ત્રીસ. બે બગડા બાવીસ. તો બે બગડા બાવીસ પછી બગડ તગડ ત્રેવીસ. તરત પહેલાની સંખ્યા લખો. હવે છવ્વીસ પહેલા કઈ આવે? બગડ છગડ છવ્વીસ આપેલા છે એની પહેલા કઈ આવે? તો આપણે જોઈએ આમ એકવીસ, બાવીસ, ત્રેવીસ, ચોવીસ, પચીસ, છવ્વીસ આટલી સુધી આપણે લખ્યું. તો એ છવ્વીસ આપે છે તેની પહેલાની સંખ્યા કઈ છે? ઉપર જોવાનું આપણે. તો કઈ છે? બગડ પાછળ પચીસ. તો બગડ પાછળ પચીસ. હવે બે બગડા બાવીસ. બે બગડા બાવીસ છે અહીંયા. બે બગડા બાવીસ તો એની પહેલાની સંખ્યા કીધી. તો એની પહેલા કઈ છે સંખ્યા? બગડ એકડ એકવીસ. હવે બગડ ચોગડ ચોવીસ છે. આ બગડ ચોગડ ચોવીસ તો એની પહેલા કઈ સંખ્યા આવે? બગડ તગડ ત્રેવીસ. હવે બગડ સાતર સત્યાવીસ. તો આપણે એ બગડ સાતર સત્યાવીસ લખીએ અને એની પહેલા કઈ સંખ્યા છે? બગડ છગડ છવ્વીસ. તો બગડ છગડ છવ્વીસ. આમ પહેલાની સંખ્યા આ રીતે લખાય. હવે વચ્ચેની સંખ્યા લખો. બગડ ચોગડ ચોવીસ અને વચ્ચે ખાલી ખાનું છે અને બગડ છગડ છવ્વીસ. તો ચોવીસ અને છવ્વીસ ની વચ્ચે કઈ સંખ્યા આવે? ચોવીસ, પચીસ, છવ્વીસ. બગડ પાછળ પચીસ. બગડ આઠ અઠ્યાવીસ. ખાલી જગ્યા અને તગડે મીંડુ ત્રીસ. તો કઈ આવે? હવે બગડ નવ ઓગણત્રીસ. બગડ તગડ ત્રેવીસ અને બગડ પાછળ પચીસ ની વચ્ચેની સંખ્યા બગડ ચોગડ